नमस्कार, आप जोई रहा छो वीटीवी न्यूज। आपनी साथे हूं छु वत्सल। बुलेटिन की शुरुआत करिए महत्वपूर्ण समाचार थी। आज खोडलधाम मंदिर नो सातमो पाटोत्सव सीएम भूपेन्द्र पटेल ना हस्ते ध्वजारोहण थशे। आज खोडलधाम ट्रस्टी मंडल में उमेरो थशे। अनार पटेल ने मळशे ट्रस्टी मंडल में स्थान। ट्रस्टी तरीके आनंदीबेन पटेल ना पुत्री अनार पटेल ने उमेरवा जई रह्या छे। त्यारे एमनी साथे वात करशु, शुं कही रह्या छे। जवाबदारी थी आ जग्या ने निभावीश, ट्रस्टी नी जवाबदारी ने निभावीश। खास करीने नवा प्रकल्पो ज्यारे લેવામાં આવતા હોય છે આજના દિવસે, શું કે આજ આપ ટ્રસ્ટી બની રહ્યા છો, કઈ રીતના હવે ખોડલધામ ટ્રસ્ટના વિકાસમાં ભાગીદાર થશો? છેલ્લા 32 વર્ષથી સમાજ સેવા જ કરી રહી છું અને અમારા ઘણા બધા ટ્રસ્ટોમાં વર્ષોથી એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ, હેલ્થ સાથે કામ કરી રહી છું। બસ એ જ જવાબદારી સાથે આ ટ્રસ્ટમાં એન્ટર થઈ રહી છું। ખુશીની વિષય છે અને ગૌરવની વાત છે। વિકાસ કામમાં અનરબેન, વિકાસ કામમાં કયા ખાસ મુદ્દાઓ ધ્યાને લેવા છે? 32 વર્ષથી સમાજ સેવા જ કરું છું એટલે મારા માટે નવું નથી, પણ આ ટ્રસ્ટમાં આવીશ તો ઓબ્વિયસલી મારો જે અનુભવ છે અનુભવનો વધારે ને વધારે ઉપયોગ કરીશ। જૂના ટ્રસ્ટીઓમાં પણ મંદુક ચાલતું હતું, સમાધાન કરાવી દેશો બંને પક્ષ વચ્ચે, એ વિષય બાબતે હું કોઈ ચર્ચા કરવા નથી માંગતી। કારણ કે કોઈ બી ટ્રસ્ટ હોય તો મન મોટા હોય, પણ એનો અર્થ એવો ના હોય કે મનભેદ હોય શકે। અનરબેન પટેલ આનંદબેન ના પુત્રી અત્યારે તેઓ પહોંચ્યા છે ખોડલધામ કાર્યક્રમ મહોત્સવ ખાતે અને તેમણે કહ્યું કે નવા ટ્રસ્ટી કે તમને ઉમેરવામાં આવશે, પરંતુ જૂના મતભેદો છે તે ચાલી આવશે, પરંતુ તેમાં સમાધાનમાં તેઓ વચ્ચે નહીં પડે। કેમેરામેન કેવિન નિમાવત સાથે સનમેળ વીટીવી ન્યૂઝ રાજકોટ। રાજકોટ ખોડલધામ ખાતે ભવ્ય મહોત્સવ નું આયોજન છે તે કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી અહીંયા ધ્વજારોહણ નું આયોજન છે તે કરવામાં આવ્યું છે। નરેશભાઈ ના અધ્યક્ષ સ્થાને અત્યારે પાટીદાર સમાજ નું આજે ધ્વજારોહણ નું સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ। નરેશભાઈ પટેલ આપણી સાથે। નરેશભાઈ, સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ ધામધૂમ પૂર્વક ઉજવણી, ખૂબ ખોડલધામ માટે ગૌરવની વાત છે। સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે અને ખોડલધામની 21 તારીખ ફિક્સ તારીખ હોય છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના હોય અને 10:30 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થવાનો છે। તો દરેક શ્રદ્ધાળુઓને, ભક્તોને, અહીંયા તો દરેક 18 વર્ણના સમાજના લોકો અહીંયા આવે છે, ત્યારે દરેકને માં ખોડલ આનંદમાં રાખે એવી પ્રાર્થના કરું છું। નરેશભાઈ, મોટી સંખ્યામાં વિશાળ લોકો અત્યારે પહોંચી રહ્યા છે અને ધ્વજારોહણનું જાજરમાં આયોજન, ક્યાં ક્યાં ખાસ કાર્યક્રમો હશે? મુખ્યમંત્રીના આગમન પછી ધ્વજારોહણ દર્શન, ત્યારબાદ સ્ટેજ કાર્યક્રમ ઉપર મુખ્યમંત્રીશ્રીનું સન્માન અને અમુક મંત્રીશ્રીઓ અને ધારાસભ્યોના સન્માન। આજે મને જણાવતા આનંદ થાય કે લગભગ 40થી ઉપર નવા ટ્રસ્ટીઓ પણ જોડાયા છે ખોડલધામમાં। નવા ટ્રસ્ટીઓ પણ જોડાઈ શકે છે અહીંયા જે નરેશભાઈ પટેલ છે તે હતા આપણી સાથે। આ દ્રશ્યો સીધા આપ જોઈ રહ્યા છો કે અત્યારે અરવિંદભાઈ રહેણી છે પૂર્વ મંત્રી, તેમની સાથે વાત કરશું કે અરવિંદભાઈ શું કહી રહ્યા છે। આ સીધા દ્રશ્યો કે તમામ મંત્રીઓ ધારાસભ્યો છે। અરવિંદભાઈ શું કહેશો ખોડલધામમાં ઐતિહાસિક મહોત્સવ ફરી કોરોના બાદનો આ સમય? ખાસ કરીને કોરોના પછી આ 21/1/2023 નો ભવ્યથી ભવ્ય કાગોડ ખાતે માં ખોડલમાના સાનિધ્યમાં આજનો આ કાર્યક્રમ છે। સમગ્ર લેવા પટેલ અહીંયા ઉપસ્થિત રહેવાનો છે, સાથે સાથે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન પણ અહીંયા થવાનું છે, સાથે સાથે મિનિસ્ટરોના પણ સન્માન થવાના છે, સાથે સાથે ધ્વજારોહણ પણ થવાનું છે। ત્યારે આ કાર્યક્રમમાં સમગ્ર આદરણીય નરેશભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર લેવા પટેલ સમાજે ભેગું થયું છે। ખૂબ આનંદ અનુભવી છે અને ખૂબ અહીંયા આવી અને સુખ અને શાંતિ મળે છે। આ દ્રશ્યો છે અહીંયા અરવિંદભાઈની સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ છે, મોટી સંખ્યામાં લોકો છે અહીંયા પધાર્યા છે, અલ્પેશભાઈ કતિરિયા છે, દિનેશભાઈ બાંબડિયા છે, તમામ લોકો છે તે અત્યારે પધાર્યા છે। સીધા દ્રશ્યો કે જેટલા આ સીધા દ્રશ્યો કે તમામ લોકો છે અત્યારે પહોંચ્યા છે। આ ખોડલધામનો ભવ્ય મહોત્સવ છે તે શરૂ થઈ ચુક્યો છે, અત્યારે લોકોમાં ઉત્સાહની માંગણી છે તે જોવા મળતી હોય છે। અલ્પેશભાઈ આપણી સાથે, અલ્પેશભાઈ શું કહેશો ભવ્ય મહોત્સવ, લોકોમાં ઉત્સાહનો માહોલ? માતાજીનું ધામ છે ને, આજે 7 વર્ષના સમયગાળામાં જે ખોડલધામના કામથી આ સમાજને જે મળ્યું છે તો સ્વાભાવિક છે કે એનું ઋણ ચૂકવવા માટે દરેક લોકોની ફરજ બને છે, એટલે એ ખોડલધામના સિપાઈ તરીકે આજે અમે ઉપસ્થિત રહ્યા છીએ। દ્રશ્યો છે કે તમામ અત્યારે પાટીદાર સમાજના અગ્રણીઓ, ધારાસભ્યો, નેતાઓ, તમામ લોકો છે અત્યારે પહોંચ્યા છે અને આ મહોત્સવ છે તે
શરૂ થઈ ચુક્યો છે. આ તમામ સીધા દ્રશ્યો નરેશભાઈની અધ્યક્ષતામાં જયારે મહોત્સવ યોજાયો ત્યારે હું હજી આ દ્રશ્યો દેખવા માંગીશ કે જે ખોડલધામ રાજકોટ ખોડલધામ ખાતે તમામ લોકો છે તે મોટી સંખ્યામાં અત્યારે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છે અને લોકોમાં ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આજે સાતમા વર્ષમાં ખોડલધામ મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી નાસ્તે અહીંયા રાજકોટ ખોડલધામ ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે. વાતે ગાતે માતાજીને ધજા ચડાવવામાં આવશે અને ભવ્ય મહોત્સવનો કાર્યક્રમ છે તે શરૂ થઈ ચુક્યો છે. કેમેરામેન કેવી નિમાવત સાથે સનમેળ વીટીવી ન્યૂઝ ખોડલધામ.